નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે આગામી તહેવારોને લઈને જેતપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી સોમવારના રોજ મોહરમના તહેવાર તેમજ ગણપતિ ઉત્સવ હોય જેને લઈને જેતપુર સિટી પીઆઈ વી કે પટેલ સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલ હતી. તેમાં જેતપુર શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. આ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા બંને તહેવારો કોમી એકતા તેમજ ભાઈચારાથી દર વર્ષની જેમ જ ઉજવવામાં આવશે તેવી બાહેંધારી આપવામાં આવી હતી. તેમજ જેતપુર સિટી પીઆઈ વી કે પટેલ સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલ કે તહેવારો દરમિયાન કોઈપણ અવારા તત્વો લુકવાગીરી કરતા નજરે પડતા તાત્કાલિક સિટી પોલીસને જાણ કરવા જણાવ્યું હતું અને તહેવારો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ મિટિંગમાં દાનાભાઈ લોણી તેમજ જેતપુર નગરપાલિકા માજી ઉપપ્રમુખ રમાબેન મકવાણા તેમજ પાલિકા સદસ્ય ફારૂક નાગરિયા તેમજ પાલિકા સદસ્ય ઉમેશ પાદરિયા તેમજ પાલિકા સદસ્ય મમત સાદ તેમજ પાલિકા સદસ્ય હાજી ગફાર સંધી, જમાતના પ્રમુખ ઇકબાલ સમાજ તેમજ ગાંચી સમાજના ઉપપ્રમુખ ફારૂક મોદન તેમજ ગાંચી સમાજના હાજી રજાક તેમજ અબાભાઈ કુરેશી તેમજ રફીકભાઈ તરખૈસા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશભાઈ લિયા, ઝેડએસ ટીવી, જેતપુર.